કોંગ્રેસે જાહેર કરેલી એક યાદી બાદ ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે હિંમતનગર ખાતે ચિંતન સંવાદ બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય ઠાકોર દલિત ઓબીસી માઇનોરિટી સમાજના અગ્રણીઓ જોડાયા હતા અને આગામી રણનીતિ ઘડવામાં આવી ડભોઈ ખાતે કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી ડભોઈના જુદા જુદા ગામોમાં ફરીને પરિવર્તન યાત્રા આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ બાઇક રેલી યોજ્યા બાદ સભાનું આયોજન કર્યું હતું કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલે અરવિંદ કેજરીવાલના 5 સીટના નિવેદન સામે ભાજપની બી ટીમના લોકો વાતો ફેલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું તો આગામી સમયમાં બહુમતી સાથે કોંગ્રેસ ચૂંટણી જીતશે તેવું સિદ્ધાર્થ પટેલે નિવેદન કર્યું હતું સિદ્ધાર્થ પટેલે રાજ્યમાં પેપર લીક મોરબી ઘટના સહિતના મુદ્દાઓ ઉઠાવી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા એક એવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે કે એક બાજુ મોઘવારીએ માજા મૂકી છે બે સાંધા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે વેપારી વર્ગના વેપાર ધંધા મંદા થઈ ગયા છે અને ચારે બાજુ આંદોલનનું વાતાવરણ છે ગુજરાતમાં આજે 42 જેટલા લોક આંદોલનો ગુજરાતની ધરતી ઉપર ચાલી રહ્યા છે